બરુત નજીક નરમદા નદી સુકી બટ બની છે ત્યારે નરમદા નદીને જીવંત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં લોહીથી લખેલ પ્રાર્થના પત્ર મુખ્યમંત્રી અને વડાપ્રધાનને મોકલવામાં આવ્યો હતો સદા સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છૂટતા ભરૂચ નજીક નર્મદા નદી અસ્તિત્વ સામે જંગ લડી રહી છે

લોહીથી લખેલ પ્રાર્થના પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મોકલવામાં આવશે એ તમામ પત્રો અમે ભરૂચ જિલ્લાની નર્મદા જિલ્લાની વડોદરી વડોદરા જિલ્લાની પબ્લિકને મોકલીશું અને ઘરે ઘરેથી તમામ લોકો આ પ્રાર્થના પત્રને સાત જગ્યાએ મોકલવાના છે એક છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સેકન્ડ છે ગુજરાત રાજ્યના સીએમ સાહેબને ત્રીજું છે મહારાષ્ટ્ર રાજ્યના સીએમ સીએમને અને ચો મધ્યપ્રદેશ રાજ્યના સીએમને પાંચમું નર્મદા કંટ્રોલ ઓથોરિટીને અને સરદાર સરોવર ડેમ નિગમને આ તમામ જગ્યાએ આ જે પ્રાર્થનાપત્ર અને સહી ઝુંબેશના લેટર છે તે આપણે મોકલવાના છે તો જ આ સરકારને ખરેખર જેવું માની બેઠેલી છે કે આ માછીમારોની લડત છે તો તે સરકારની વાત ખોટી છે અને તમામ પબ્લિક આ ત્રણે ત્રણ જિલ્લાની અને ગુજરાતની ગુજરાત રાજ્યની પબ્લિક સરકારને આ પ્રાર્થનાપત્ર મોકલશે તો સરકારની આ બેડી આંધળીને મૂંઘી સરકાર થઈ ગયેલી છે તો તેની આંખ કાન અને મોરું ખોલશે અને માન માટે એને જીવંત કરવા માટે છ હજાર ક્યુસેક પાણી તો જ છોડશે અને માન અસ્તિત્વ તો જ ટકી રહેશે